रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्रीस्वामिनारायण भगवान्। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठ्ठु तरंग छवीसमु भगवान श्री हरि मेथाणमां अद्भुत वात करे छे। आपणे श्रवण करी रह्या छीए। जग में वात है अनंत अपारा, गिनत ताको आवत न पारा। सतसंग सम नहीं वात है कोये, सतसंग सम नहीं वात है कोये। वेद पुराण को मत है सोई, वेद पुराण को मत है सोई। सतसंग सम नहीं वात है कोई। आ दुनिया में अनंत अपार वातो छे, मुंडे मुंडे मतिर भिन्ना। जेटला मानस छे एटला जुदा जुदा विचारो छे। अरे दरेक मानसना आजे विचारो छे एवा आवती काले नथी। मानसनुं मन चंचल छे, बदलाती दुनिया नथी, बदलाता विचारो छे, बदलाता मानसो छे। लोको वाते वाते बोले छे जमानो बदली गयो, जमानो नथी बदल्यो, मानस बदल्यो छे। बदल्यो नथी, मानस बगड्यो छे। कड़वू सत्य छे, पृथ्वी तो एनी ये छे, आकाश तो एनू ये छे, करोड़ों वर्षों थी। झाड़ वृक्ष पशु पक्षी वन वेली लता तृण जंगल नदी वन पर्वत आ बधु शू, जमानो क्या बदल्यो? कोण बदल्यो? मानस बदली रह्यो छे। માણસ માટે તો કેટલું કહેવું, પણ કહેવાનું એ આ દુનિયામાં અનંત અને અપાર વાતો છે, ગણતા પાર આવે એમ નથી। મોટો પ્રશ્ન એ છે કોની વાત માનવી અને કોની વાત ન માનવી। મેં વચ્ચે સરસ વાત કરી હતી કે માણસ કોનો સંગ કરે છે ને એના ઉપરથી માણસની કિંમત આપણા શાસ્ત્રો કરે છે। પિતામહ ભીષ્મ પવિત્ર પાત્ર છે, પિતામહ ભીષ્મ પૂર્ણ પાત્ર છે, તપ બધા સાધન એના પૂર્ણ છે, પણ સંગ કોનો કર્યો? દુર્યોધનનો, કૌરવોનો। આપણે જાણીએ છીએ રાવણ બ્રાહ્મણ છે, વેદપાઠી છે, કર્મકાંડી છે, પણ સંગ કોનો કર્યો? તામસી માણસોનો। એની સામે પાંડવો તમે જુઓ, એને સંગ કોનો કર્યો? ભગવાન શ્રી કૃષ્ણનો છે કે નહીં? માણસની કિંમત સંગ કોનો કરે છે ને એના ઉપરથી થાય છે। ચોખા એના એ પણ એ ચોખા કંકુની સાથે રાખો ને તો કપાળમાં ચડે, અને એ જ ચોખા ડાળની સાથે ભળે ને તો ચોખા, સાહિત્યકારો બોલે છે
ચોખ્ખો એટલે ભાયડો, મરદ છે, ચોખ્ખો ચોખ્ખો મટી અને ખીચડી બની જાય, નપુંસક બની જાય. ચોખ્ખો ચોખ્ખો જ છે પણ એ ચોખ્ખો કંકુ સાથે કુંકુમ સાથે મળે તો કપાળમાં ચડે, અને એ જ ચોખ્ખો જો ડાળ સાથે ભળે તો મરદ મટી અને કેવો બની જાય દાદા, ખીચડી બની જાય. વિચારો તમે, વાત આ દુનિયામાં કરોડો પ્રકારની છે. મોટામાં મોટો પ્રશ્ન એ છે કોની વાત સાચી. દરેક એમ માને છે કે મારી વાત જ સાચી, હું કહું છું એમ કરો તમે સુખી થશો, બધા આમ જ કહે છે. તો કોની માનવી અને કોની ન માનવી, આ વિવેક દુનિયામાં કોઈક જ માણસ સમજી શકે છે, કોઈક જ માણસ. એટલે શ્રીજી મહારાજ આપણને આ વિવેક શીખવાડે છે. ઘણી બધી શાસ્ત્રોની વાતોનો સાર આટલો જ છે. પૂજ્યપાદ ગુરુજીએ અમે નાના હતા ભણતા હતા રોજ ટકોર કરીને આ વાત અમને શીખવાડી છે. ત્યારે એ વાત સમજાતી નહોતી પણ આજે સમજાય છે કે પૂજ્યપાદ ગુરુજી રોજ ટકોર શા માટે કરતા. એ ટકોર કરી છે ને એટલે આજે અમે ટ્રેક ઉપર છીએ. એ ટાંકણા ખાધા છે ને એટલે આજે અમે અહીંયા બેઠા છીએ ને તમે કથા સાંભળો છો. કઈ વાત? વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે એ નથી સમજાતી તો પણ સાચી જ છે. અને જે કંઈ વચનામૃત સિવાયની દુનિયાભરમાં વાતો છે એ ભલે આપણને ગમે છે, સમજાય છે, સારી લાગે છે, તેમ છતાં એ પૂર્ણ સત્ય તો નથી જ જો વચનામૃતમાં નથી મળતી તો. આજે દુઃખની વાત, વચનામૃતની વાત લોકો માને કે ન માને પણ વોટ્સઅપની વાત તો બધા માને છે. બોલો, વોટ્સઅપમાં જાજુ અસત્ય ચાલી રહ્યું છે પણ લોકોને ગમે એવું છે, એમાં જોક્સ આવે, ચુટકુલા આવે. કોને માનવું ને કોને ન માનવું આપણે આજે એકલો નાનો નિર્ધાર કરીએ. ભલે તમે વોટ્સઅપ વાપરો, ભલે તમે ફેસબુક વાપરો, હું બંધ કરવાની વાત નથી કરતો, પણ જીવનના સત્ય જ્યારે આપણે ઓળખવા હોય ને ત્યારે એટલો નિર્ધાર તો કરવો જ જોઈએ. એ બધી વાતો વાસ્તવિક નથી, વાસ્તવિક વાતો નક્કર સત્ય. આપણને શાશ્વત સુખનો માર્ગ વચનામૃત બતાવી શકશે, વોટ્સઅપ તો નહીં બતાવી શકે. વચનામૃત વાંચવાનું બંધ થયું ને વોટ્સઅપ વધી ગયું, એ કલ્યાણનો માર્ગ નથી. આપણે અધોગતિના માર્ગે છીએ. કદાચ વોટ્સઅપ ન વાંચ્યું, ન ખોલ્યું અને વચનામૃત વાંચ્યું તો આપણે દુઃખી નથી થવાના, ખરેખર આપણે સુખના માર્ગે છીએ. સમજવાનું આટલું છે. હવે મહારાજ સત્સંગમાં કેવું સુખ છે એની વાત કરે છે. જુઓ, સત્સંગ કીએ સુખ મિલત અનંતા, યહ બ્રહ્માંડ મેન એસો કહંતા, પુરુષ પ્રકૃતિ બ્રહ્મા કો સુખા, સત્સંગ આગે હો જાત હે લુખા. અદ્ભુત વાત મહારાજ કરે છે. સત્સંગ કરવાથી અનંત સુખ મળે છે. આ બ્રહ્માંડમાં સત્સંગ જેવું બીજું કોઈ પણ સુખ કહ્યું નથી. પુરુષ પ્રકૃતિનું અને બ્રહ્માનું સુખ પણ સત્સંગના સુખ આગળ લુખ્ખું થઈ જાય છે. આ જીવને આ સંસારમાં પવિત્ર માતા પિતા મળે છે, પુત્રને ભાઈ મળે છે, અતિ સુખદાયક યુવાન પત્ની મળે છે. મહારાજ એમ કહે છે આ લોકમાં આટલું આટલું બધું મળવું સરળ છે, યાદ રાખજો. અને જે જે યોનિમાં જાય છે ત્યાં સર્વત્ર આ બધું મળે છે. એક માણસને સારા માતા પિતા મળ્યા, સારી પત્ની મળી તો કૂતરામાં એવું હશે કે નહીં દાદા? ભૂંડમાં એવું હશે કે નહીં હોય? એને પણ દીકરાઓ છે કે નહીં? એને પણ પત્ની છે કે નહીં? એમાં પણ કોઈ પત્નીમાં પ્રેમ કે મોહ હશે કે નહીં હોય? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મૈતત પશુ ભીરનરાણામ. ઘણી વાર આપણે એમ માનતા હોય આપણને આ દુનિયાની પ્રાપ્તિ થઈ, ભગવાનની કૃપા છે. ગુણાત્યાનંદ સ્વામી કહે એને ભગવાનની કૃપા કહેવાય જ નહીં.
જાજુ ધન મળ્યું, રૂડી મેળી મળી, રૂપવંતી સ્ત્રી મળી, આ ભગવાનની કૃપા નથી, આ તો માયા છે માયા. પણ આપણે શું માન્યું? માયાને જ કૃપા માની લીધી. સમજ્યા તમે? દુનિયાના મોટા ભાગના માણસોએ માયાને જ શું માની લીધું? કૃપા માની લીધી. અજ્ઞાનને જ જ્ઞાન માની લીધું, અવળાને સવળું માની લીધું. હવે એને કેમ કરવું? એને સમજાવો કેવી રીતે દાદા? આ બધાના મનની અવળી ઘેડ ભાંગવી હોય ને તો આ વચનામૃતને વાંચવું પડે રોજ. તમે નહીં માનો, અમે સંતો તો ઊંડા ઉતરીએ છીએ એટલે ઘણી બધી આ શાસ્ત્રોની વાતો રોજ વાંચીએ, રોજ વિચારીએ, ત્યારે આટલા વર્ષો પછી અનુભવમાં આવે છે કે આપણે ઘણું બધું અવળું સમજતા હોઈએ છીએ, ઘણું બધું ઊંધું સમજતા હોઈએ છીએ. કોઈએ લખ્યું છે ને સરસ, ઓછું સમજશો ને તો ચાલશે, પણ અવળું સમજશો ને તો નહીં ચાલે. ને આજનો માણસ કેવું સમજે છે? અવળું સમજે છે. સાચો ભગવાનનો ભક્ત તો શું કે? દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજન નો વેયોગ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈરસ્યા કાઈ. સાચા ભક્તની પ્રાર્થના. અને દુનિયાના કોઈ માણસને મોટું પદ મળી જાય, પ્રમુખ બની જાય, પ્રેસિડેન્ટ બની જાય, ધારાસભ્ય બની જાય, ઇલેક્શનમાં જીતી જાય, તો વારે વારે શું કહે? આ તો ભગવાનની કૃપા હતી, સંતોના આશીર્વાદ હતા એટલે હું જીત્યો. હવે આશીર્વાદનું આ કામ હોય? આશીર્વાદ આના માટે વાપરવાના છે? આ જ અજ્ઞાન છે. પણ બોલાય છે એમ જ. અમે પણ ઘણીવાર બોલીએ છીએ, તમે પણ ઘણીવાર બોલ્યા હશો. આ બધી વાત અજ્ઞાન છે. સાચું સુખ કયું? ભગવાનની મૂર્તિમાં. સાચી પ્રાપ્તિ કઈ? ભગવાનની મૂર્તિમાં હેત થયું એ પ્રાપ્તિ. મોટા સાધુમાં વિશ્વાસ આવી ગયો આપણને. સતપુરુષ કો બચન હે જોવું, બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન સોવું, એસો દ્રઢ રખી વિશ્વાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા. બ્રહ્માંડ ફરે પણ મારા સદગુરુનું વચન ન ફરે, આવો વિશ્વાસ જાગે, આ પ્રાપ્તિ છે. પણ એક બે વાત મેં નોંધી દાદા, જે દિવસે માણસને ખબર પડે કે હું ખોટો છું ત્યારે સત્યની શરૂઆત થાય છે. જ્યારે માણસને સમજાય હું ખોટો છું ત્યારે સત્યની શરૂઆત થાય છે. સારા સારા હરિભક્તો આ કથા સાંભળનારા, એમાં નાની મોટી કુટેવો છે. હવે હરિભક્તો ભૂલ કરે, ફોન કરે તરત, સ્વામી મારાથી ભૂલ થઈ ગઈ, સ્વામી હું ખોટા રસ્તે ચડી ગયો, સ્વામી તમે મહારાજને પ્રાર્થના કરો આ વ્યસન મારું છૂટી જાય, કુટેવ મારી છૂટી જાય. એક હરિભગતે ફોન કર્યો, દાદા સાંભળો, હરિભક્તો કેવા જાગૃત થઈ રહ્યા છે. ગઈકાલની કથામાં આવ્યું, એકાદશીના દિવસે કાચા અન્નનો પણ સ્પર્શ કરવો નહીં. તો એમણે ફોન કર્યો, સ્વામી અમે તો સ્ટોરમાં જ કામ કરીએ, અમારે તો સ્ટોરમાં શું અડવાનું હોય? અનાજની ક્યાં વાત કરો દાદા? અમેરિકાના સ્ટોરમાં શું હોય? બોલાય નહીં એવું બધું હોય. બોલો. ફોન આવ્યો કે સ્વામી અમે તો લિકર સ્ટોરમાં શું કરીએ? અઘરું છે. ખબર પડવા મળી ને કે શાસ્ત્રોમાં આમ લખ્યું છે ને આપણે અહીંયા છીએ. જે દિવસે સમજણા થઈએ તે દિવસે એક દિવસ તો આ માર્ગ લેવાનો છે. આજે ભલે પરાધીનતા છે, પરવસતા છે, 100% આપણે નથી કરી શકતા, પણ શ્રીજી મહારાજની વાતોમાં કમિશન કે શું કહેવાય, કન્સેશન હું પણ ન આપી શકું, ડિસ્કાઉન્ટ હું પણ ન આપી શકું. કુશળ કુંવર બાદ ચોખા તો ફોલીને લાવ્યા મહારાજે, હથેળીમાં બધા સંતોને બતાવ્યા. શું છે? સંતોએ હાથ જોડીને કહ્યું, મહારાજ ચોખા છે. સંતો શું છે? મહારાજ ચોખા છે. શ્રીજી મહારાજ હસીને બોલ્યા, સંતો મહારાજ તો ચોખ્ખા જ છે, પણ આ અણી શુદ્ધ હાથથી ફોલેલા ચોખા જુઓ, એક અણી તૂટેલી નથી. અણી શુદ્ધ આ ચોખા જેવા
તમે ચોખ્ખા થશો ત્યારે અમને ગમશો. વચનામૃતમાં મહારાજ બોલ્યા, તમે અમારા છો, અમારે તલ ભાર કસર રહેવા દેવી નથી. બોલો. એટલે આ દુનિયાનું જે મળે છે આપણને, પુત્ર મળે છે, પત્ની મળે છે, પદાર્થો મળે છે, પૈસા મળે છે, પ્રતિષ્ઠા મળે છે, પદ મળે છે, હું ના નથી પાડતો, એ મળે, પણ આ વાત સાંભળજો, એ આ લોકની પ્રાપ્તિ છે, આ લોક પૂરતી પ્રાપ્તિ છે, એ શાશ્વત પ્રાપ્તિ નથી. જે જે યોનિમાં જાય છે ત્યાં સર્વત્ર મળે છે, વળી રાજ્ય મળે, હાથી ઘોડા વગેરે દુનિયામાં જે જે ભોગોના સાધન છે તે સર્વે મળે, મન વાંછિત તમામ ભોગ મળે, અને તે પણ આ બ્રહ્માંડમાં જેટલા રહ્યા છે તે સર્વે મળે, અને વળી સ્વર્ગલોક મળે, ભૂલોક મળે, બ્રહ્માનો લોક મળે, અરે શોકથી રહિત એવો વૈકુંઠ લોક પણ ક્યારેક મળી જાય. પરંતુ જેને સત્સંગ થયો છે તે બધા એમ કહે છે, બીજો બધો સમાજ મળી શકે છે પણ સંત સમાગમ ક્યારેય મળતો નથી, અતિ દુર્લભ છે. તે આજ સહુ હરિભક્તોને સહેજ મળ્યો છે. કોણ વાત કરે છે? ભગવાન સ્વામિનારાયણ મેથાણ ગામમાં. માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે વિધિ લોક મિલે પરલોક મિલે વૈકુંઠ હઈ જાય, સુંદર ઓર મિલે સબ હી એક સંત સમાગમ દુર્લભ ભાઈ. દુર્લભમાં દુર્લભ આ સાધુનો સમાગમ છે આપણને મળ્યો છે. થોડી વાત સત્સંગનો અર્થ જ મેં કાલે કહ્યું હતું ને, સત્ય એવા ભગવાન, ભગવાનના આશ્રિત સાચા સાધુ, એ બંને દ્વારા કહેલા ધર્મ એટલે કે આજ્ઞાઓ એ ધર્મ છે, અને ચોથો એ ત્રણેયનું જેમાં પ્રતિપાદન હોય એવા શાસ્ત્ર એટલે ભગવાન, સત્પુરુષ, સદ્ધર્મ અને સત્શાસ્ત્ર. આ ચારનો મન કર્મ વચને કરીને સંગ કરવો તે સત્સંગ. વચનામૃતના થોડા મહારાજના અમૃત વચનો શ્રવણ કરીએ. શ્રીજી મહારાજ એમ કહે છે, વચનામૃત પ્રથમનું 20મું, જેને સત્સંગ થયો છે તેને પોતાના જીવાત્માનું દર્શન એ પોતાના હાથમાં જ છે. એક એક મહારાજની વાતો સાંભળજો. વચનામૃત પ્રથમનું 30મું, દિનાનાથ ભટ્ટના પ્રશ્નનું છેલ્લે મહારાજ વાત કરે છે. સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે, મેં કાલે કહ્યું હતું, ઘણા મંદિર આવીને આટો મારીને જતા રહે, કોઈ પૂછે ક્યાં ગયા હતા તો કે સત્સંગમાં, ખીચડી ખાઈને છૂટા પડી જાય તો કે ક્યાં ગયા હતા, તો એ સત્સંગ તમે માનો છો પણ ખરેખર નથી. ખરેખર સત્સંગ શું છે સાંભળજો. સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે તે ધાર્યા વિચાર્યા કરે. ત્યાં હરિચરિતામૃત સાગરમાં મહારાજે એમ કહ્યું કે સત્સંગ કરવાથી અનંત સુખ મળે છે, બ્રહ્માંડમાં સત્સંગ જેવું બીજું સુખ ક્યાંય નથી, શું હું એવું સમજું છું? ભગવાન સિવાય મને બીજે ક્યાં ક્યાં સુખ દેખાય છે? એ સુખ નથી, મારી આસક્તિ છે, મારો મોહ છે, મારો ભ્રમ છે, હું દુઃખી છું, એનું કારણ એ આસક્તિ જ છે. એ આસક્તિ જો હું છોડી દઈશ ને, એ આસક્તિ હું છોડી દઈશ ને, તો મારા અનુભવમાં આવશે સત્સંગમાં સુખ છે, અને એ અનુભવ જો થશે ને તો અખંડ આઠે પહોર હાલતા ચાલતા સુખ સુખ ને સુખ. તપરે તીરથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. આવું સુખ અમારા ભીખુ દાદાને ઘનશ્યામ દાદા અનુભવે છે. દાદા તમારા બે દાદા ઉપર એકવાર કથા કરવાનું મન થાય. હા,
અમેરિકામાં બહુ મોટી ડિબેટ થયેલી ઓનલાઈન. ડિબેટ એવી હતી કે વૃદ્ધ અવસ્થા અભિશાપ કે આશીર્વાદ. મોટા ભાગના વૃદ્ધો એમ જ માનતા, અમે મરી ગયા, પગ ચાલતા ન હોય, હાથ ચાલતો ન હોય, આંખે દેખાતું ન હોય, છોકરા માનતા ન હોય, પુત્રવધુ હોય સાંભળતી ન હોય, જીવન ભારરૂપ લાગતું હોય. આપણા શાસ્ત્રોમાં વૃદ્ધ અવસ્થાના દુઃખો વર્ણવ્યા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહેનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગ્રહિત્વા દંડમ તદપિ ન મુંચતે આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભગવતપાદ શંકરાચાર્યજી મહારાજે શું લખ્યું? બાલસ્તાવત ક્રીડા સક્ત તરુણસ્તાવત તરુણીરક્ત વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પરે બ્રહ્મણિ કોપી ન લગ્ન. ભગવતપાદ શંકરાચાર્યજી એમ કહે છે, બાલ્ય અવસ્થા ખેલકૂદમાં ગુમાવી દીધી, યુવાની સ્ત્રીની આસક્તિમાં ખોઈ નાખી, અને વૃદ્ધ અવસ્થામાં આ ચિંતા આ ઉપાધિ એમાં વૃદ્ધ અવસ્થા પણ જતી રહી તો પરબ્રહ્મની ભક્તિ ક્યારે કરશે? અરે મૂઢ, અરે મહામૂઢ, હવે તો ગોવિંદનું ભજન કર, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. જાગ્યા ત્યારથી સવાર નક્કી કરો આટલું ભજન કરવું છે, નક્કી કરો આટલા જનમંગલ કે વંદુના પદના પાઠ કે આટલી માળા કે આટલું ભજન કરવું છે. તમે એકાદ વાર ભજનનો આનંદ તો જુઓ. ગુરુ નાનક ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના, મધ્ય ભારતના, મીરાબાઈ હોય, તુકારામજી મહારાજ હોય, એકનાથજી મહારાજ હોય, આ બાજુ આલવાર ભક્તો દક્ષિણના હોય, સુમિરન કર લે મેરે મના બેતે ઉમર હરે નામ બિના, સુમિરન કર લે મેરે મના તેરી બેતે ઉમર હરે નામ બિના, કોપનીર બિના ધેનુ ક્ષેર બિના ધરતે મેહ બિના, જૈસે તરુવર જૈસે તરુવર ફલ ફૂલ બિના ત્યું જીવન હરિ નામ બિના, સુમિરન કર લે મેરે મના તેરી. એક એક સંતોના જીવનમાં તમે ઊંડાણથી ઉતરો ને એટલો જ સાર છે. સત્સંગ કરો, સત્સંગ કરો, સત શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે કૃષ્ણ સે પ્રીત લગી ઉનકો ભે નિભાના હે સત્સંગ હે એક અમૃત સાગર. કેવું સરસ લખ્યું, ઉત્તર ભારતના કોઈ સંતનું ભજન છે. સત્સંગ હે એક અમૃત સાગર. સત્સંગ કેવો છે? અમૃતનો સાગર. અને સંસાર કેવો છે? દાદા આ બધું તમે સાંભળો ને તમને એટલી મજા ન, પણ અમે તો રોજ વાંચીએ છીએ ને, જો મળે તો. હમણાં બ્રહ્માનંદ સ્વામીએ બ્રહ્મસંહિતા ગ્રંથમાં મળી ગયેલો સત્સંગ અમૃતનો સાગર છે આવું લખ્યું છે. પણ કેવું સરસ વર્ણન કર્યું, નેમરું પ્રેમ કી પાળ નિરંતર સુંદર નીર ભરેસુ બુદ્ધિ હે મક્ર કલોલ કરે મિલકે મુનિ ત્યાગ ઉમંગ તરંગ વૃદ્ધિ હે ધીર તહા સુખમે વિરસે નિર્જીવ નિકાસ દિયે કુબુદ્ધિ હે બ્રહ્મ મુનિ કહે આ જગ મે સત્સંગ સો અમૃત કો ઉદધી હે. ઉદધી એટલે સાગર. સ્વામી એમ કહે છે આ સત્સંગ એ તો અમૃતનો સાગર છે. કેવી રીતે? આમ તો સાગર હોય ને એના કિનારા હોય,
બરાબર, પૂર્વ કિનારો, ઉત્તર કિનારો, દક્ષિણ, આ સત્સંગ રૂપી સાગરનો એક કિનારો છે નિયમ અને બીજો કિનારો છે પ્રેમ. કિનારા પાળ નહીં, નેમરૂ પ્રેમ કી પાળ નિરંતર કિનારા, બરાબર. સુંદર નીર ભરે સુબુદ્ધિ હે, સત્સંગ રૂપી સાગરને બે કિનારા છે. કયા કિનારા? નિયમ અને પ્રેમ. એમાં પાણી ભર્યું છે. કયું પાણી? સદબુદ્ધિનું. કયું પાણી? હવે સાગર હોય તેમાં મોટા મગરમચ્છ હોય, તો સત્સંગ રૂપી અમૃતનો સાગર એમાં કયા પ્રાણી રહે છે? મકર કલોલ કરે મિલી કે મુનિ. મુનિ એટલે કે સંતોને ભક્તો રૂપી મોટા મગર અને નાના મગર અને માછલાઓ, એ બધા આ સત્સંગ રૂપી અમૃત સાગરના પ્રાણીઓ છે, એમાં વિહાર કરનારા છે. તો સાગરો એમાં તરંગ હોય, મોજા આવતા હોય, બરાબર. ત્યાગ ઉમંગ તરંગ વૃદ્ધિ હે, ત્યાગ, વૈરાગ્ય, તપ, યજ્ઞ, ઉમંગ, ઉત્સાહ, આ બધું શું છે? આ સત્સંગના તરંગ છે. ધીર તહા સુખમે વિલસે, અને સાગરમાં છે ને સફર કરવાની મજા હોય. એક જો તમે અમેરિકા વાળા થાકો એટલે ક્રુઝમાં જાઓ. ક્રુઝમાં શું હોય દાદા? પાણી સિવાય કશું જોવાનું હોય? તો ઘરમાં સાવર ચાલુ કરીને પાણી જોયા કરો, એમાં સુખ આવે? પણ દરિયામાં ક્રુઝમાં ફરતા ફરતા એ ઊંચું નીચું થતું હોય, હલેસા આવતા હોય, ચારે બાજુ પાણી હોય, તો ચાર દિવસ રહેવાની મજા આવે લોકોને, લો. તો આ સત્સંગ રૂપી અમૃતનો સાગર એમાં જે ધીરવાળા, ધીરજવાળા જ્ઞાની ભક્ત હોય, ધીર એટલે જ્ઞાની, ધિયા રમતે યહ સહ ધીરહ, બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક જગતના પદાર્થને ભોગવે છે એને શાસ્ત્રો ધીર કહે છે. આ સાચું ને આ ખોટું એમ સમજે છે ને ધીર કહે છે. ધીર તહા સુખમે વિલસે, આ સત્સંગ રૂપી સાગરનું સુખ આનંદ જ્ઞાની પુરુષો લે છે. દરિયાનો એક સ્વભાવ છે, જીવતાને અંદર રાખે, માછલું કે મગરમચ્છ કોઈ મરી જાય ને બહાર કાઢી નાખે. તો આ સત્સંગ રૂપી અમૃત સાગર પણ શું કરે છે? નિર્જીવ મરી ગયેલા હોય નિકાસ દીએ એને બહાર કાઢી નાખે છે. કોણ મરેલા છે? કુબુદ્ધિ, દુષ્ટ બુદ્ધિવાળા માણસો છે, અવગુણ બુદ્ધિવાળા માણસો છે, એ બધા મરેલા જેવા છે, એને આ સત્સંગ શું કરે છે? બહાર કાઢી નાખે છે. બ્રહ્મ મુનિ કહે, આ જગ મે સત્સંગ સો અમૃત કો ઉદધી હે. આવો આ સત્સંગ શું છે? અમૃતનો સાગર છે. કેટલી સરસ સત્સંગ વિશે તો આપણા શાસ્ત્રમાં, બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. એક ઘડી આધી ઘડી આધી મે પુન્યાદ, તુલસી સંગત સંત કે કતે કોટે અપરાધ. એક ઘડી આધી ઘડી આધી મે પુન્યાદ, વિચાર તો કરો, અડધી મિનિટ પણ સત્સંગ થઈ જાય ને, આ શાસ્ત્રોની વાતો કરું છું, તો પણ બેડો પાર, અડધી મિનિટ પણ. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિય તુલા એક અંગ. આમ ત્રાજવા હોય એમાં એક બાજુ શું મૂકવાનું? તુલસીદાસજી મહારાજ કહે છે, સ્વર્ગથી લઈ અપવર્ગ એટલે મુક્તિ સુધીનું, ભગવાનના ધામ સુધીનું બધું સુખ એક બાજુ મૂકી દો. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિય તુલા એક અંગ, તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. એક બાજુ ભગવાનના ધામ સુધીના બધા સુખ મૂકી દો ત્રાજવામાં, અને બીજી બાજુ સત્સંગ એક મિનિટ કર્યાનું સુખ મૂકો. કેટલું સુખ દાદા? એક મિનિટ સાચા સાધુનો હૃદયથી સત્સંગ કરે એવું સુખ. રામાનુજાનંદ સ્વામી આમ બેઠેલા, સ્વામી બહુ ઓછું બોલતા, જાજુ મૂર્તિનું ધ્યાન કરતા બેઠેલા, એટલે કોઈ હરિભક્ત આવે સ્વામીને પૂછે, સ્વામી કંઈક વાત કરો ને, એકાદ મૂર્તિની વાત કરે, પાછી આંખ બંધ કરી દે. એક સ્વામીનો બહુ હેતવાળો હરિભગત, નરોત્તમ એનું નામ, લતીપુર ગામનો, એક દિવસ સ્વામીને કહ્યું, સ્વામી તમે આખો દિવસ ભગવાનનું આ ધ્યાન કરો, તમને કેવું સુખ આવે, કેમ સમજાવવું? હે,
ખાખરાની ખિસકોલીને, હે દાદા, ખાખરાની ખિસકોલીને કેસર કેરીનો સ્વાદ કેવો હોય કેમ સમજાવો? નિષ્કામ સ્વામી હમણા યુવા સભામાં ગીંગાની વાત કરી હતી ને, વિષ્ટાના કીડાને ખાડવો કેવી રીતે? આ બધી સાથે કે આ પેલો ગીંગાના નાકમાં વિષ્ટા ભરેલી કમળવનમાં ગયો તો એને એવું જ લાગ્યું. ખાખરાની ખિસકોલીને કેમ કેવું, ભાઈ આંબાની શાક કેવી હોય? એટલે રામાનુજાનંદ સ્વામી એ બીજું તો સ્થિતિવાળા સંતો હતા ને, એનો હાથ ઝાલ્યો, પોતાની એમ છાતી આવું ખેસ હોય ને એમ ખુલ્લો કર્યો, અહીંયા આમ હાથ અડાડ્યો. પેલો તો ધ્રુજી ગયો, સ્વામી આ શું, આખો હિમાલય બરફનો હોય ને એમાં જેવી ટાઢક, એવી તમારી છાતી ટાઢક વાળી? સ્વામી ક્યાં તો બહારનું સુખ, હવે અંદર કેટલું ટાઢું છે તું વિચાર. આવું કીધું, શું કીધું? અને આજનો માણસ કેવો ધગતો હોય દાદા, શું હાથ દજાડી દે દાદા, હે સળગતો બળતો જળતો આત્મા, એવો સળગતો આત્મા હોય એનો તાપ એટલો બધો વધી જાય આત્મહત્યા કરી લે છે. બોલો, જીવતે જીવતા બળતો જળતો આત્મા સંત સરોવર જાય. સત્સંગનો એટલો મહિમા આપણા શાસ્ત્રોમાં લખ્યો છે. વાલ્મીકિ રામાયણ હોય, તુલસીદાસજી કૃત રામાયણ હોય, શ્રીમદ ભાગવત હોય, ભાગવતજીમાં પણ અદ્ભુત મહિમા છે. કેટલો બધો મહિમા, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે મનુજો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારાન નાસમ વિધાય તદોદયતે વિવેકઃ. કેવી જોરદાર વાતો કરી, જો સંસ્કૃત સમજાય ને તમને તો એમ થાય વ્યાસજીને વંદન કરીએ એવી વાતો લખી છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવઃ કાલેન ફલતે તીર્થઃ સદ્યઃ સાધુ સમાગમઃ. સાધુના દર્શનથી પણ પુણ્ય થાય, મહાન પુણ્ય થાય, અનંત જન્મના પાપ બળી જાય, ભગવાન વ્યાસ લખે છે. કારણ કે સાધુ એ હાલતું ચાલતું તીર્થ છે. વ્યાસજીને લાગ્યું કંઈક મારી ભૂલ થઈ છે, સુધારો કર્યો. નહીં નહીં, તીર્થમાં જવાથી તો લાંબા સમયે ફળ મળે છે, પણ મહિમાથી પ્રેમથી અને ભાવથી સાધુના દર્શન કરે ને દર્શન માત્રથી ફળ મળે છે. કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે. જૂનાગઢમાં નારાયણ ધરામાં સ્નાન કરી ગુણાત્યાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી બધા સંતો નીકળ્યા. નજર નીચી છે, ભગવાનનું સ્મરણ કરે છે, જેના પાવમાં હરિના પાવ. સંત તે સ્વયં હરિએ, જાણે આકાશમાંથી હંસની પંક્તિ આવી ગઈ નું પૃથ્વી ઉપર. આવા પરમહંસો ચાલતા ચાલતા નીકળ્યા મસ્જિદવાળી જગ્યા આજે પણ છે. નમાજનો સમય હશે, નમાજ પઢીને બહાર નીકળે કોઈ, એમાં કોઈક માણસે જોયું સાધુ. આહા, એક સરખા કપડાં, એક સરખી ચાલ, નજર બધાની નીચી, મુખમાં હરિનું સ્મરણ. આહા, ક્યાં ફકીર હે, ક્યાં ઉનકા લિબાસ હે, ક્યાં ઉનકા જજવા હે. મગજમાં ચક્રાવે ચડી ગયું મગજ, જે આવે આ જ વાત કર્યા કરે, ક્યાં ફકીર હે, ક્યાં બરાબર ઉનકા લિબાસ હે, કેસી ઉનકી ચાલ હે, જિંદગીમાં આવું એને જોયેલું નહીં. અને કહેવાય છે આ વાત જે આવે ને બધાને કરે, નથી ફકીરને ઓળખતો, નથી સાધુનો સમાગમ કર્યો, પણ ભાવથી દર્શન કર્યા છે. દ્રષ્ટા સ્પૃષ્ટા ન તાવા કૃતપરિચરણા ભોજિતા પોજિતા આવા સદ્ય પુંસામ ઘૌઘમ કરોડો જન્મના પાપ. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે, અઘોઘમ સદ્ય પુંસામ ઘૌઘમ બહુજની જનિતમ ઘ્નંતિ એ વૈ સમૂલમ. કરોડો જન્મના પાપ એક સેકન્ડમાં ખલાસ કરી નાખે છે. કોણ કહે છે? ઘનશ્યામ મહારાજ માતા ભક્તિને. હે માં, દર્શન માત્રથી, દ્રષ્ટા પણ ભાવથી દર્શન કરે તો. કોઈ હરિભગત મિત્ર હશે, એને એને વાત કરી,
હરિભગત રાજી થઈ ગયો. કોણ મહાત્મા? અરે ઓ સ્વામિયાણ વાલે નહીં હે. હા ઓ નિકલે થે. કેસે મહાત્મા, કેસે બિરાદર, ક્યાં ઉનકી બિરાદરી? એ હરિભગતે ગુણાત્યાનંદ સ્વામીને આવીને વાત કરી કે સ્વામી, તમે આજે સવારે નારાયણધરેથી સ્નાન કરી મસ્જિદવાળી રસ્તા ઉપરથી નીકળ્યા હતા? હા. કેમ કંઈ થયું? ના ના સ્વામી, તમારા દર્શન કરી એક મુસ્લિમને એટલો બધો ભાવ જાગ્યો છે, બધાને આવી વાત કહેતો ફરે છે. સ્વામી હસ્યા અને સ્વામી એમ બોલ્યા, તો હવે એને બાંગ નહીં પુકારવી પડે. શું બોલ્યા? એનો અર્થ શું? એનું કલ્યાણ થઈ ગયું. આવતા જન્મે મહારાજ એવો જન્મ આપશે કે સીધો ત્યાંથી અક્ષરધામ. કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા. આ બધી સત્સંગ છે, હું એ વાત સમજાવું છું. આનું નામ સત્સંગ છે. સાંભળો, શ્રીજી મહારાજ વાત કરે છે, એક બે વાત વાંચી લઈએ વચનામૃતની. આ સાગરની વાત પણ ઘણી અધૂરી છે. સત્સંગમાં ભગવાનની વાર્તા થાય છે તે ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની રજોગુણાદિક ગુણની નિવૃત્તિ થાય નહીં. અને નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ અતિશય મોટો છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 30મું. આ કથા સાંભળનારા બધા હરિભક્તો જેટલા સાંભળે છે, મારા બે પ્રશ્ન સાંભળી લો. તમે આ કથા સાંભળતા થયા, મહિમાથી કથા સાંભળતા થયા, ત્યાર પછી તમારામાં કેટલા પરિવર્તનો આવ્યા છે તમે લિસ્ટ કરો. નંબર બે, આ કથા સાંભળો છો, સાંભળતા પછી તમને તમારા કેટલા સ્વભાવો દોષ દેખાવા લાગ્યા એ લિસ્ટ કરો. આ સત્સંગનો પ્રતાપ દાદા. સાંભળો હજી શ્રીજી મહારાજ કેવી વાતો કરે છે. વચનામૃત પ્રથમનું 70મું આપણે વાંચ્યું હતું. સત્સંગ કરે છે તેને સુળી જેટલું દુઃખ હોય ને તો કાટે મટે છે. જો સાંભળજો પ્રથમનું વચનામૃત 70મું, જો કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તો તે પણ થાય નહીં. સુળીનું દુઃખ આવવાનું છે તો પણ મહારાજ શું કરે? કાટે મટાડે. આ બધા બેનિફિટ કોના માટે છે? સત્સંગ કરે એના માટેના. કેટલી વાતો વાંચું. વચનામૃત મધ્યનું 54મું શ્રીજી મહારાજ બોલ્યા, એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં. આ કથા સાંભળો છો ને એ શ્રવણ કહેવાય, પણ એ સાંભળ્યા પછી એમાંથી એક બે વાત મનમાં વિચારો, જીવનમાં ઉતારો, એ સત્સંગ. તમે કથા સાંભળો છો, તમને સાંભળતા સાંભળતા સંતોમાં ખૂબ દિવ્ય ભાવ થાય, એમ થાય કે આ સંતો કેટલી મહેનત કરે છે, આપણી પાસે સંતોને શું લેવું છે, આટલી સરસ વાતો રોજ 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 થાક્યા વગર કરે છે, આવો ભાવ થાય ને, આનું નામ સત્સંગ. તમને બે સારા હરિભક્તને જોઈ એમ થાય આ ભક્તો કેવી ભક્તિ કરે છે, કેટલી સેવા કરે છે, કેટલું એના હૃદયમાં મહિમા છે, આનું નામ સત્સંગ. સંગ શબ્દ સમજવાનો છે, મન કર્મને વચને કરીને આ ત્રણેય વસ્તુ જેમાં ભળે ને એનું નામ સંગ છે. એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે, અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિ તેણે કરીને હું જેવો વશ થતો નથી તેવો સત્સંગે કરીને વશ થઉં છું, એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક છે. બોલો, સર્વ સાધન કરતા સત્સંગ અધિક છે. અંત્યનું વચનામૃત બીજું શ્રીજી મહારાજ એમ કહે, સર્વે સાધનનું ફળ આ સત્સંગ છે. શું છે? પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તા તમે સાંભળી હશે, કેટલી વાતો કાઢું. બોલો,
આ નથી સમજાતું એટલે ચોખવટ કરવી પડે દાદા. ગુરુજીએ નારદજીની વાત કરી છે, સત્સંગસ્ય કિમ ફલમ, ખબર છે ને, એક લવ સત્સંગનું પણ એટલું મોટું ફળ છે. માટેવાલા ભક્તો, આપણને શ્રીજી મહારાજ કહે છે મેથાણ ગામમાં માતા પિતા પુત્ર પત્ની પૈસા પ્રતિષ્ઠા પદ વૈભવ વિલાસ આ બધું મળવું શક્ય છે. માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ આ બધું મળી શકે છે. સુંદર ઓર મિલે સબ હિ એક સંત સમાગમ દુર્લભ ભાઈ, સાચા સંત મળવા દુર્લભ છે. મહારાજ એમ કહે છે અતિ દુર્લભ છે, આપણને આ મળ્યા છે, આપણને એમ થવું જોઈએ, આપણને આવા સંતો મળ્યા છે, થવું જોઈએ. ભક્તો ક્યારેક વિચાર થવો જોઈએ, આ સંતો ન મળ્યા હોત, આવા ગુરુજી ન મળ્યા હોત, આવો સત્સંગ ન મળ્યો હોત, તો આપણું જીવન કેવું હોત, આપણે ક્યાં હોત? ક્યારેક વિચાર કરવો જોઈએ. પ્રાપ્તિનો વિચાર આપણને નથી, પાકો કરો પ્રાપ્તિનો વિચાર. માણસને મળ્યું છે એનો આનંદ નથી, અને ન મળ્યું એનું દુઃખ જાજુ છે. આખી દુનિયાનું મોટામાં મોટું આ જ દુઃખનું કારણ છે. પ્રાપ્તિનો આનંદ નથી, અપ્રાપ્તિનું દુઃખ અનંત ગણું છે. આપણને શું મળ્યું છે ક્યારેક વિચારો. હજી મહારાજ એવી જોરદાર વાતો કરે છે. દાદા એક વાત વાંચી દો, જો વચનામૃતમાં મહારાજ પ્રથમનું 14મું, વચનામૃત ગઢપુર પ્રથમનું 14મું, મને આ સંતનો સમાગમ મળ્યો છે, મહારાજના શબ્દ, મને આ સંતનો સમાગમ મળ્યો છે તે તો પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. બોલો શું મળ્યું છે, કોના શબ્દ છે? શ્રીજી મહારાજના. મને આ સંત સમાગમ મળ્યો છે પરમ ચિંતામણી, ચિંતામણી નહીં, કેવી, કામ દુધા કલ્પ તરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મે મનમાં કર્યો વિચાર. કેટલો મહિમા કહું બોલો, આ સત્સંગ ઉપર તો 7 દિવસનું પારણ કરીએ ને તો પણ, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાલ મટે નહીં જંતને, બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન. આ સત્સંગથી વધારે બીજું સુખ જ નથી. મારા વચનમાં રંચ માત્ર સંદેહ નથી, તેના ઉપર એક બીજી વાત કહું છું. હવે પાછા બધા સીધા બેસી જાઓ, આ મહારાજ જે બોલે છે ને સાગરમાં, અદ્ભુત વાતો છે દાદા. ઘડિયાળ તો ખબર નહીં કેમ સ્પીડમાં ચાલે છે એવું લાગે છે. બીજી વાત કહું છું, તેને હૃદયમાં સ્પષ્ટ લખી રાખજો. તે વાતને જો રંચ માત્ર ભૂલી જશો તો તમારું પ્રયોજન સિદ્ધ નહીં થાય. આપણે આ મહિમાની વાતો સાંભળી, સત્સંગની વાતો સાંભળી, પણ ઘણીવાર એક વાત સાંભળતા બીજી વાત ચૂકાઈ જાય છે. ખાટલે મોટી ખોટ, દીવા નીચે જાજુ, બોલો અંધારું, મનમાં 40 શેરની ખોટ, એટલે શું કહેવાય, કેવી આ ગુજરાતીની ઉક્તિઓ બધી. ઘણીવાર સાંભળવામાં આપણે મૂલ્યનું ચૂકી જઈએ છીએ, મૂળ મુદ્દાની વાત ચૂકી જઈએ. મહારાજ કે જો આ વાત ભૂલી જશો તો પ્રયોજન સિદ્ધ નહીં થાય. શું વાત છે, હાથમાં ચિંતામણી આવે અને રાખ રહી જવાશે એવું થશે? જ્યાં સુધી લૌકિક બુદ્ધિ રહે છે ત્યાં સુધી સત્સંગનું સુખ રંચ માત્ર મળતું નથી. આ બીજી વાત છે, જ્યાં સુધી લૌકિક બુદ્ધિ રહે છે ત્યાં સુધી સત્સંગનું સુખ રંચ માત્ર મળતું નથી. બોલો હવે આપણી બુદ્ધિ લૌકિક છે કે અલૌકિક? નંબર 1 જવાબ આપો, હા કે ના. જો આપણી બુદ્ધિ લૌકિક છે તો અલૌકિક કેવી રીતે કરીએ? આ પ્રશ્નનો જવાબ શોધો. મળી ગયો કે નહીં? હરિભક્તોને અલૌકિક સુખ આપવા માટે અમે આ વખતે સત્સંગમાં ફરીએ છીએ. બીજો કોઈ અમને સ્વાર્થ નથી. અમારી બધી ક્રિયાઓ અમારા સ્વાર્થ સુખ માટે નથી. ખાવું પીવું ઓઢવું પહેરવું બધામાં અમે ભક્તોના સુખનો જ વિચાર કરીએ છીએ. અમે અખંડ સ્વસ્વરૂપનું ચિંતન કરતા રહીએ છીએ, ક્યારેય સ્વસ્વરૂપ ચિંતનને છોડતા નથી. મનમાં અખંડ સ્વસ્વરૂપ ચિંતનથી વિશેષ અમને કાંઈ દેખાતું નથી. એટલે કે અમે અમારી મૂર્તિને અખંડ સંભાળીએ છીએ, ભગવાન છે ને.
પણ આપણે પણ એવું કામ કરીએ, હાલતા ચાલતા દરેક ક્રિયામાં મહારાજને સંભાળીને ક્રિયા કરીએ. શ્રીજી મહારાજ તમને ને મને શિક્ષા આપવા માટે આ વાત કરે છે. અમારા સ્વરૂપનું ચિંતન એ અમારા માટે ચિંતનરૂપ ખડગ બધા જ વિઘ્નો આવરણોને તોડી નાખે છે. અમારા સ્વરૂપનું ચિંતન કરીએ છીએ ને ખડગ છે, ખડગ જેમ બધી વસ્તુને કાપી નાખે એમ મૂર્તિનું ચિંતન જ્યારે થાય ત્યારે બધા દોષ કપાઈ જાય છે. મધ્યનું વચનામૃત 13મું, ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણે છે ત્યારે કામ ક્રોધાદિક દોષ ટાળવા મહેનત કરવી પડતી નથી, સહેજે ટળી જાય છે. તેથી જ અમે નિસ્વાર્થપણે આ ભૂમિ ઉપર જીવોનો મોક્ષ કરવા માટે દ્રઢ નિશ્ચય સાથે વિચરણ કરીએ છીએ. સ્વસ્વરૂપના વિચારરૂપ અમારું ખડગ છે, તે 14 લોક પર્યંત ફરે છે. તેથી આ બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે તેમને રંચ માત્ર પણ આવરણ કરી શકતા નથી. અમે સ્વસ્વરૂપના સુખથી સુખી છીએ, તે સિવાયના બીજા સુખને તો અમે દુઃખદાયક જાણીએ છીએ. લૌકિક સુખોમાં અનંત દુઃખો રહ્યા છે તે નજર આગળ જણાય આવે છે. આને અલૌકિક બુદ્ધિ કહેવાય. શું કહેવાય? ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, ભગવાનની મૂર્તિના દર્શન કરવા, ભગવાનની મૂર્તિને સંભાળવી, આવી રીતે ભગવાનની મૂર્તિનો યોગ થાય એની બુદ્ધિ કેવી થાય? અલૌકિક થાય. અલૌકિક બુદ્ધિ થાય ને શું અનુભવમાં આવે? સત્સંગનું મહાસુખ અનુભવમાં આવે. સત્સંગનું મહાસુખ અનુભવમાં આવે ત્યારે શું દેખાય જગતમાં? પછી ચારે બાજુ અતિરૂડો શબ્દ દેખાય, અતિરૂડું રૂપ દેખાય, તો પણ એ બંધાય નહીં. કારણ કે એને એમાં શું દેખાય છે? દુઃખ દેખાય છે. ગમે એટલી ભૂખ લાગી હોય, અમૃત જેવું દૂધ પડ્યું હોય, પણ આપણી નજરની સામે સર્પે મોઢું નાખ્યું હોય પીવાની ઈચ્છા થાય? એ દૂધ આપણને ગમે પણ ખરું, જોવું પણ, કારણ સર્પે એમાં લાળ નાખી છે, આપણે જોઈ લીધું છે. બાકી એ દૂધ ધોળું હતું, કાળું થઈ ગયું, હવે દેખાય છે એવું ને એવું. પણ જે આ વાતને જાણે છે એને હવે દૂધ પીવાની ઈચ્છા જ નહીં થાય. એમ જેણે જગતમાં અતિરૂડો શબ્દ, અતિરૂડું રૂપ, અતિરૂડો સ્પર્શ, જે મહારાજા વાત કરે છે ને મધ્યનું 13મું વચનામૃત, એના આધારે વાત કરે છે. આ બધું દુઃખદાયક લાગે. જે ચક્રવર્તી રાજા હોય તેને આધીન થઈને બધા ફરે છે, પરંતુ રાજ્ય સત્તાને કારણે શાંતિ તેની નજીક આવતી નથી. રાત દિવસ રાજાને ભય રહ્યા કરે છે. રાજાના અનેક છુપા શત્રુઓ તેને છાની રીતે પીડતા હોય છે. તેના દુઃખને તો જેને સાર અસારનો વિવેક હોય તે જ જાણે છે. જીવનનો એક પળ જેટલો નિર્ધાર નથી. રાજાને તેનું દુઃખ અપાર હોય છે. મહારાજ એમ કહેવા માગે છે, સ્ત્રીમાં કે ધનમાં, રાજ્યમાં કે વૈભવમાં ક્યાંય સુખ નથી એવું મહારાજને દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. અને આપણે તો રાજ્ય મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે રાત દિવસ તલપાપડ થઈએ છીએ. કેમ? આપણી બુદ્ધિ કેવી છે? લૌકિક છે, એટલે આ બધું આપણને અવળું દેખાય છે, આપણને બધું પીળું દેખાય છે, આપણને જોન્ડિસ થયો છે, કમળો થયો છે. એ કમળો ટળે તો આ બધું જેવું છે એવું દેખાય. પ્રહલાદજી જ્યારે રાજ્યમાં અપાર દુઃખ, પ્રહલાદજીને રાજ્યમાં જ્યારે અપાર દુઃખ દેખાયું ત્યારે તેમણે ભગવાનનું ભજન કર્યું. પછી તે ત્રિલોકીના રાજા હતા, છતાં ભગવાન સિવાય બીજે ક્યાંય હેત રાખ્યું નહીં. પ્રાચીન બર્હિશના વંશમાં દક્ષ મહાન સમર્થ થયા. તેના 11,000 પુત્ર હતા. તેઓએ સંસારનો ત્યાગ કર્યો, પાક્કા ભક્ત થઈને ભગવાનનું ભજન કર્યું. પ્રિયવ્રત અને ધ્રુવે ભગવાનનું ભજન કર્યું, તેને આખું જગત જાણે છે. મહારાજા પ્રથુ, જનક, અમરીશ, વિભીષણ અને પાંડવો આદિ અનેક ભગવાનના ભક્તોએ અચળ ટેક રાખીને ભગવાનનું ભજન કર્યું. ગોપીચંદ અને હરિશ્ચંદ્ર એ બધા રાજાઓએ ભગવાનનું ભજન કર્યું. જ્યારે તેમણે આખા બ્રહ્માંડમાં કાંઈ સાર ન જાણ્યો, એક હરિભજનમાં સાર માન્યો, ત્યારે તેઓ અપાર સુખી થયા. ઉપર ગણાવેલા ભક્તોએ ભજન કર્યું તો જે સુખનો કાળે કરીને પણ ક્યારેય નાશ નથી થતો એવા અખંડ સુખને પામ્યા. જેણે ભગવાનનું ભજન કર્યું તે બધા ભક્તો કાળે કરીને પણ જેનો ક્યારેય નાશ નથી થતો એવા ભગવાનના અખંડ સુખને પામ્યા. અને દુનિયા કેવા સુખને પામી રહી છે? ખંડિત સુખને. કેવી રીતે ખંડિત છે? યુવાનીમાં સ્વર્ગ લાગે અને વૃદ્ધાવસ્થામાં નરક.
અને કેવું નરક તમે જુઓ, આ દુનિયામાં અત્યારના માણસો જે દુઃખ ભોગવી રહ્યા છે, તમે નજર કરો, મારા કરતાં વધારે તમે દુનિયામાં ફરો છો, આસપાસ જુઓ છો. આજે સચિનભાઈ કર્ણિક સાયકોલોજિસ્ટ ડૉક્ટર છે, એ આવ્યા હતા અને મને વાત કરતા હતા કે સ્વામી, એમની 3 ક્લિનિક છે, 14 થી 16 કલાક કામ કરે છે, કે સ્વામી આ દેશ દેખાય છે ને એના કરતા અતિ જુદો છે. મારી પાસે આ મિલિયનર માણસો આવે છે, એટલા દુઃખી હોય છે, સ્યુસાઇડ કરવાના જ રાત દિવસ વિચાર આવે છે. એના પેશન્ટની એને જે વાત કરી, સ્વામી આ દેખાય છે ને એવો અમેરિકા નથી, દેખાય છે જુદું અને વાસ્તવિકતા છે જુદી. એક એક માણસ એટલો દુઃખી છે, એટલો થાકી ગયો છે, એને છેલ્લે એક જ રસ્તો દેખાય છે કે હું હવે સ્યુસાઇડ કરી લઉં, હું હવે મરી જાઉં, હું હવે મારી નાખું, કાં મરી જાઉં કાં મારી નાખું, આના સિવાય ત્રીજો વિચાર એના મનમાં નથી. સાયકોલોજિસ્ટ ડોક્ટર 99% એની ક્લિનિકમાં, 3-3 ક્લિનિકમાં અમેરિકન માણસો જ આવે છે ડેલાવરમાં. એમણે જે વાત કરી, દેખાય છે જુદું અને વાસ્તવિકતા છે જુદું. આ દુનિયા માયાનું કામ જ આ છે, ભ્રમ ઉત્પન્ન કરે છે. ભ્રમ એટલે શું? છે જુદું અને દેખાય છે જુદું. મૃગજળે ભ્રમ છે, દૂરથી તમે જુઓ તમને લાગે દરિયો ભર્યો છે, પાણી ભરી છે, નદી ભરી છે, પણ ત્યાં જાવ તો કશું ના હોય. રણમાં, સૂકી ધરતીમાં તમને દૂરથી પાણી દેખાય, તમે તરસ્યા થાય ત્યાં બાદ જાઓ તો શું થાય? ઉલટાના વધારે તરસ્યા થશો, મરી જશો. તમે અવળી દિશામાં જઈ રહ્યા છો. અત્યારના દુનિયાના માણસોની દશા કેવી છે? સ્ત્રીની પાછળ દોડે છે, ધનની પાછળ દોડે છે, પદાર્થોની પાછળ દોડે છે, મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે ફળે છે, મોટા મોટા લક્ષ્ય, ડ્રીમ બિગ, દુનિયાનું સૂત્ર છે. કેવું? ઊંચે લોગ ઊંચી પસંદ, કરલો દુનિયા મુઠ્ઠી મેં. સૂત્રો તો જોવો બધા દુનિયાના, કરવા જાય દુનિયા મુઠ્ઠીમાં તો શું થાય? દાદા, કોઈની મુઠ્ઠીમાં દુનિયા આવી છે? આ તો પરમેશ્વર દુનિયાના માલિક છે, કોની મુઠ્ઠીમાં દુનિયા? મૂર્ખામીમાંથી ઉપેલા ઉપજેલા સૂત્રો છે, મૂર્ખા માણસોએ માની લીધા છે. મોટા સપના જુઓ, મોટા સપના જોવાથી કોઈ મોટો માણસ થવાનો છે? પ્રામાણિકપણે પુરુષાર્થ કરો, એ અમે છૂટ આપીએ છીએ. નીતિથી પૈસા ભેગા કરો, અમે છૂટ આપીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યા છે એ પ્રમાણે વિષય ભોગવવા મહારાજે વચનામૃતમાં કેટલી જગ્યાએ છૂટ આપી. 9મું 8મું વાંચો. તમે સંસારી છો, મેં સાધુ બનાવવા માટે વાત નથી કરતા, પણ દુનિયાના લોકો તમને ખોટા પ્રલોભનો આપી, ખોટી વાતો કરી, તમારા મનને એક્સાઇટ કરી, તમારા મનને ઊંચા ઊંચા સ્વપ્નની વાતો કરી, ઊંચી ઊંચી કલ્પનાઓ કરી, તમને એવી દુનિયામાં લઈ જઈ રહી છે. અત્યારે આખી કાલ્પનિક દુનિયા ઊભી થઈ ગઈ છે, ફેક વર્લ્ડ. દુનિયાના મોટા ભાગના માણસો કાલ્પનિક દુનિયામાં જઈ રહ્યા છે. કેવી રીતે? વોટ્સઅપ શું છે? ફેસબુક શું છે? સામે બેઠેલા માતા પિતા કે સામે બેઠેલા માણસ સાથે વાત કરવાનો ટાઈમ નથી, અને માણસો 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી ફેસબુક પર, સોશિયલ મીડિયા પર, મારા 5000 ફોલોઅર્સ છે, મને 5000 ટ્વીટ મળે છે, હું એક ફોટો શેર કરું આટલી બધી કોમેન્ટ્સ આવે છે, આટલા લોકોને મારો ફોટો ગમે છે, મારા મસલ્સ ગમે છે, મારા 6-pack 4-pack, આ બધું શું છે? બધું અમે તો સાંભળ્યું છોકરા પાસે ત્યારે ખબર, 6-pack ને 4-pack, બોલો કેટલી મોટી કાલ્પનિક દુનિયા. ટ્વિટર ને બરાબર, ઇન્સ્ટાગ્રામ ને, સ્નેપચેટ ને, શું શું બધું આવે છે. તમે વિચારો આનાથી કોણ બચાવશે? સાચું જ્ઞાન નહીં હોય ને તો આવતી પેઢીનો માણસ વૃદ્ધ થતા પહેલા આત્મહત્યા કરી લેશે. આખી દુનિયાને ચિંતા છે કે હવેની જે નવી જનરેશન છે એ આટલી બધી કાલ્પનિક દુનિયામાં ફસાઈ પડી છે તો આવનારા દિવસોમાં શું દશા થશે એની. આજે થેન્ક્સ ગિવિંગનો દિવસ છે, આપણે ઠાકોરજીને ગુરુજીને થેન્ક યુ કહીએ કે આપણને થોડું ઘણું તો સાચું સમજાઈ ગયું છે, થોડું ઘણું તો સમજાઈ ગયું છે. આપણે આ કથા કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, આટલી બુદ્ધિ તો ભગવાને આપણને આપી. 5 પગથિયા ચડ્યા તો બીજા આપણે ચડવાના જ છીએ. પણ આ નવી પેઢી કોણ બચાવશે? કેવી કાલ્પનિક દુનિયામાં જઈ રહી છે? આ સાયકોલોજિસ્ટ ડોક્ટર જે વાત કરતા હતા ખરેખર મને સ્પર્શી ગઈ અને વાસ્તવિકતા છે. મહારાજ કહે છે જેની બુદ્ધિ અલૌકિક હોય ને એને આ બધું દેખાય, લૌકિક બુદ્ધિવાળાને આ દેખાતું કમળાવાળાને તો બધું પીળું દેખાવાનું,
જેવું છે એવું જોવું હોય ને તો કમળો ઉતારવો પડે. અને તેઓ ભગવાનના ધામમાં તેમના ચરણોમાં નિવાસ કરીને રહ્યા છે. ભગવાનનું ચરણ નિર્ભય સ્થાન છે, એવું બીજું કોઈ સ્થાન નિર્ભય નથી. પ્રભુના ચરણ વિના આખા બ્રહ્માંડમાં બધે ઘૂમે તો પણ ક્યાંય નિર્ભય રહેવાય એવું છે જ નહીં. સુરપુર નરપુર નાગપુર તિન મેં સુખ નાહી, સુખિયા હરી ચરણ મેં યા સંતન કે માહી. નિર્ભય ચરણ કમળ હરી ના છે, ભગવાનના ચરણ કમળ એક જ નિર્ભય છે. જ્યાં સુધી કાળનો ભય હોય ત્યાં સુધી તેનું દુઃખ અતિ રહે છે. ભગવાનનું સ્થાન નિર્ભયપદ છે. તે જેને શરણે થયા, જે તેને શરણે થયા તેના બધા દુઃખ નાશ પામ્યા. જે હરિભક્ત થયા છે તે શ્રીહરિના આશ્રયરૂપી નિર્ભયપદ પામી ગયા છે. પણ જેને આવી સમજણ નથી તેને સુખની કંઈ ગમ પડતી નથી. ભિખારણ સ્ત્રીને રાજાએ રાણી બનાવી અને રાજાએ અપાર સુખ આપ્યું, પણ જાતિથી ઉતરતી છે, ભિખારણ છે, તે રાજ્યનું સુખ પણ એના માટે દુઃખરૂપ થઈ ગયું. જૂની વાત છે ને, જૂનાગઢના કોઈ મુસ્લિમ નવાબ ફરવા નીકળેલા અને નગરમાં એક દાંતણ વેચનારી બાઈ વાઘરણ હતી, દાંતણ વેચવાનું કામ કરતી હતી. કેડ ઉપર દાંતણનો ભારો બાંધી અને રોડ વચ્ચેથી નીકળી અને રાજા વાજાને વાંદરા જ્યાં ચોટે ત્યાં. કહેવાય છે ને, દિલ લગા ગધી છે, આગળ નથી બોલતો હે. દુનિયાના કેવા મવાલી માણસોના સૂત્રો છે બોલો. દુનિયા માને છે, દિલ તો પાગલ હે, બરાબર. રાજાની નજર પેલી સ્ત્રી ઉપર ગઈ અને એનું એટલું બધું ખેંચાણ થયું. ગયા જન્મમાં આ પણ કદાચ એ જાતિનો જ હશે તો જ ખેંચાણ થાય. એમાં ખેંચાણ બોલો. મંત્રીને કે ગમે તે કર, આ જોઈએ મારે. રાજા માટે શું હોય? અશક્ય. ઉપાડી એને લાવી દીધી રાજા પાસે. સારામાં સારા કપડાં, બધું સારામાં સારું, સુંદરમાં સુંદર. 10-15 દિવસમાં સુકાવા લાગી, મહિનામાં તો હાવ કાચલી જેવી થઈ ગઈ, પેલી કાચરી હોય ને એના જેવી થઈ ગઈ, સુકાઈ ગઈ. રાજાને થયું રોડ ઉપર ફાટેલા કપડામાં ફરતી હતી કેવી તાજી માજીન, હેવી કેવી ખીલેલી હે. આ રાજ શું દુઃખ છે આને? મંત્રીને કહ્યું તપાસ કર, સારામાં સારી દવા કર. મંત્રી કહ્યું મહારાજ 10 દિવસ મને સોંપી દો, હતી એવીને એવી કરી દો. મંત્રી જાણી ગયો કે રાજાએ આને રાણી બનાવી છે, પણ આ સ્વભાવથી તો હજી વાઘરણ જ છે. એટલે મંત્રીએ 10 દિવસ સુધી એને એક ખંડેર મહેલ હતો ત્યાં રહેવા મૂકી દીધી. ચારે બાજુ જૂના કપડાં પહેરવા આપી દીધા, થોડા ઘણા દાંતણ લાવી દીધા. આ ફાટેલા કપડાં પહેરે રખડતી થઈ ગઈ પાછી, અને 10 દિવસમાં લોહી ચડવા માંડ્યું, તાજી માજી થઈ ગઈ. એકદમ રાજા પાસે એને લાવવામાં આવી. રાજા કે શું દવા કરી તે? ત્યારે મંત્રીએ હસતા હસતા કહ્યું મહારાજ આની મેં કોઈ દવા નથી કરી. અને ફાટેલા કપડાં પહેરવા, ખંડેર મકાનમાં રહેવા દીધું, બરાબર જમીન ઉપર સુવા દીધું, સડેલું બધું અન્ન હતું એ ખાવા આપ્યું, એવામાં સુખી થઈ ગઈ. હા મહારાજ, તમે એને રાણી કરી, પણ આખી જિંદગી વાઘરણ રીતે રહી છે ને, હવે એ સ્વભાવથી તો એ મહારાજે આપણને પોતાની મૂર્તિ આપી, દયા કરીને આવા સાધુ આપ્યા, આવો રોડો સત્સંગ આપ્યો, આપણને સત્સંગીનું બિરુદ આપ્યું. શું આપ્યું? સત્સંગીનું બિરુદ આપ્યું. સત્સંગમાં આવ્યા એટલે રાજાને ત્યાં આવી એટલે શું થઈ ગઈ? એ રાણી બની ગઈ. પણ સ્વભાવથી શું હતી? વાઘરણ. એમ આપણે સત્સંગમાં આવ્યા એટલે આપણે સત્સંગીના બિરુદને પામી ગયા, પણ સ્વભાવથી શું રહ્યા? વાઘરણ જેવા રહ્યા. જો આ સાંભળો, ભિખારણ સ્ત્રીને રાજાએ રાણી બનાવી દીધી અને રાજાએ તેને અપાર સુખ આપ્યું, પણ જાતિથી ઉતરતી તે ભિખારણ રાણી તો બની, પણ રાજ્યનું સુખ એના માટે દુઃખરૂપ થયું. ભલે તે રાણી થઈ, પણ જાતિનો ફેરફાર ન થયો, સ્વભાવ તો તેનો ભિખારણ જેવો જ રહ્યો. એ રીતે સમજણ વિનાના હરિભક્તનું પણ સમજવું. વચનામૃતની એક વાત છેલ્લે વાંચી આજની સભાને આપણે પૂરી કરીએ. વચનામૃત છે પ્રથમનું 76, 76મું. કારણ કે સત્સંગ એ સમજવો બહુ અઘરો છે, એનો મહિમા એટલો મોટો છે, પણ સમજવો અતિ અઘરો છે. એને સમજવા માટે
સત્સંગ કરે એને સત્સંગી કહેવાય. સત્સંગી કોણ છે સાંભળો, જેને પંચવર્તમાનમાં ખોટ ન હોય. પંચવર્તમાનમાં ખોટ ન હોય, ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. માટે આપણે આવા હરિભક્ત થઈએ તો ભગવાનને આપણા ઉપર હેત થશે, એટલે ભગવાનની કૃપાના પાત્ર આપણે બનીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ એકાદશીનું અને સત્સંગનું મહાત્મ્ય કહ્યું એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલ.